એટલે શરૂ થશે બીજો તબક્કો એ દરમિયાન શિક્ષક પોતે રજૂ કરશે કે વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ કયું કરવાનું છે એની સાથે તમે અસાઇનમેન્ટ પૂર્ણ કરો એટલે કે તમે ક્યારે સફળ રહ્યા છો એ કેવી રીતે ખબર પડે તો કે એક્સપ્લેન ધ ક્રાઇટેરિયા ફોર સક્સેસ કે સફળતાના કયા કયા ક્રાઇટેરિયા છે તે પણ શિક્ષક અહીં દર્શાવશે અને એવું જરૂર જણાય તો શિક્ષક એને સંકલ્પના આપશે પણ વ્યૂહરચના પણ શીખવાડશે એટલે એવું નથી કે શિક્ષકે કોઓપરેટિવ લર્નિંગમાંથી કમ્પ્લીટલી ખસી જ જવાનું છે અને માત્ર ને માત્ર છોકરાઓને કામ કરવાનું છે શિક્ષકે પણ એને સહાય તો કરવાની છે અને ત્યાર પછી છે કે વિદ્યાર્થી એકબીજા સાથે પહેલું ઘટક જોઈને પોઝિટિવ ઇન્ટરડિપેન્ડન્સ તે બાંધે અને પોતાની જવાબદારી સમજે અને તમારું કયું બિહેવિયર હશે કે જે તમારા પાસેથી અપેક્ષિત છે તેની વાતો થાય એટલે ટૂંકમાં બીજા પગથિયામાં શિક્ષકે જે પેટર્ન પહેલાં પગથિયામાં રજૂ કરી હોય એનું એક્શન કરવાની વાત આવે છે અને પાઠ માટે જે સામાજિક કૌશલ્ય પર ભાર મૂકાયો હોય તેને રજૂ કરીને શિક્ષક પાઠના સોશિયલ હેતુઓ એજ્યુકેશનલ હેતુઓ ઇન્ટરેક્શન પેટર્ન અને વિદ્યાર્થીમાં જે પણ કંઈક આપણે ડેવલપ કરવા માંગતા હોય તે વસ્તુની વાત કરે છે અહીંયા સૌથી અગત્યનો એફ ઘટક છે એમ્ફસાઇઝ ઇન્ટર ગ્રુપ કોઓપરેશન માત્ર ગ્રુપમાં જ સહકાર આપવાનું એવું નથી પણ અન્ય ગ્રુપ સાથે પણ આપણે સહકારથી કામ કરવાનું છે તો આટલી વસ્તુ બીજા પગથિયામાં થશે હવે આ બીજું પગથિયું પૂરું થશે એટલે શરૂ થશે ત્રીજું પગથિયું વિદ્યાર્થીઓની દેખરેખ કરવાની છે વિદ્યાર્થી જે અધ્યયન કરે છે તે દરમિયાન એ લોકો શું કરી રહ્યા છે અને સાથે એ લોકોને આસિસ્ટન્ટ પૂરું પાડવાનું છે એટલે કે સહાય પૂરી પાડવાની છે શા માટે તો કે વિદ્યાર્થી પોતાનો ટાસ્ક સક્સેસફુલી કમ્પ્લીટેડ કરે અને જે સ્કિલ શિક્ષકે પહેલાં પગથિયામાં કીધી હોય ને એ સ્કિલ ડેવલપ થાય એ બંને માટે શિક્ષકે એનું મોનિટરિંગ કરવાનું છે અને એની સાથે એને મદદ પણ પૂરી પાડવાની છે દાખલા તરીકે જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે શિક્ષકે દરેક અભ્યાસ જૂથની દેખરેખ કરવી જૂથને જરૂર જણાય તો ટાસ્કને સુધારવા માટે પણ મધ્યસ્થી કરવી કારણ કે અભ્યાસ જૂથોનું જ્યારે પણ દેખરેખ કરશે ત્યારે વ્યક્તિગત જવાબદારીનું ભાન થશે છોકરાઓને કારણ કે એને ખબર પડે છે કે મારા શિક્ષક મારા જૂથનું અવલોકન કરે છે આથી પોતે સક્રિય અને રચનાત્મક રીતે એ ભાગ લેશે ઉપરાંત શિક્ષકને વિદ્યાર્થી સાથે કેવી રીતે ઇન્ટરેક્શન કરવું તેની પણ માહિતી મળે અને એમાં વિદ્યાર્થી અને શિક્ષક એકબીજાની સાથે રેપોર્ટ પણ સ્થાપી શકે છે આ સાયુજ્ય સ્થાપન પણ કરી શકે છે અને વિદ્યાર્થી માત્ર જસ્ટ ફોર્માલિટી પૂરતો ભાગ લે છે કે ખરેખર એ શીખવા માટે ભાગ લે છે એ પણ શિક્ષકને ખબર પડી શકે એટલે અહીં એણે સ્ટુડન્ટ્સનું મોનિટરિંગ કરવાનું છે અથવા તો જરૂર પડે તો એની મધ્યસ્થી પૂરી પાડવાની છે કે જેના કારણે આપણે જે નિર્ધારણ કર્યું હોય સફળતાપૂર્વક ટાસ્ક પાર પાડવા પાડવા માટે અથવા તો આંતરવૈયક્તિક અને જૂથ કૌશલ્યો જે પણ આપણે નક્કી કર્યા હોય એ પૂર્ણ કરવા માટે વિદ્યાર્થી હજી ક્યાં છે અને કેટલે જવાની જરૂર છે તે બધી બાબતોની ખબર પડે હવે આપણે આગળ વધીએ ત્રણ સોપાન પૂરા થયા પછી ચોથું સોપાન એટલે કે ગ્રુપ પ્રોસેસિંગ પણ થઈ ગયું છે વિદ્યાર્થી ઇન્ટરેક્શન કર્યું છે ગ્રુપનું કામ સફળતાથી પૂરું પાડ્યું છે શિક્ષકે સાથેનું અવલોકન પણ કર્યું છે હવે આ બધું પૂરું થઈ જાય એટલે હવે આવે છે વિદ્યાર્થીના અધ્યયનનું મૂલ્યાંકન કરવું શિક્ષકે શું કરવાનું છે આ સમય દરમિયાન પાઠના અંત સુધી જવાનું અને પાઠના અંત તરફ ગયા પછી વિદ્યાર્થીઓને ગુણવત્તાની દ્રષ્ટિએ પણ એનું મૂલ્યાંકન અને એના પ્રમાણની દ્રષ્ટિએ પણ એનું મૂલ્યાંકન કરવાનું છે કે વિદ્યાર્થીએ કેટલી સફળતાથી કેટલી અસરકારકતાથી કામ કર્યું એનું અન્ય વિદ્યાર્થી સાથે કાળજીપૂર્વક ચર્ચા કરી શકે એટલું તો વિદ્યાર્થી પક્ષે આપણે ખાતરી લેવાની જ છે ત્યાર પછી દરેક વિદ્યાર્થી પાસે પોતાની સુધારણા માટેનો પ્લાન બનાવડાવવાનો છે કે મેં જે જૂથમાં કામ કર્યું એમાં હજુ મારે શું સુધારવાનું છે હજુ મારે કેટલી તૈયારી રાખવાની છે કે હજુ મારાથી આ ભૂલ થઈ ગયું છે તો આ વસ્તુ પણ આ સમય દરમિયાન કરી શકાય એટલે જૂથ કાર્ય પતી જાય પછી શિક્ષક જ્યારે મૂલ્યાંકન કરે ત્યારે આટલું કામ કરવાનું છે કે પાઠનો અંત પણ કરવાનો છે અને કેટલી અસરકારક જૂથ રહ્યું તેની વાત પણ કરવાની છે વિદ્યાર્થીની ગુણવત્તા અને પ્રમાણનું મૂલ્યાંકન સિદ્ધિનું મૂલ્યાંકન કરવાનું છે અને વિદ્યાર્થી પાસે સુધારણાનો પ્લાન પણ બનાવવાનો છે અને જો સૌથી અગત્યની વસ્તુ છે કે એનું સેલિબ્રેશન એટલે કે વિદ્યાર્થીને નવાજવાનો છે પ્રતિપોષણ સાયકોલોજી તો કહે છે ને કે સુદ્રઢીકરણ કૌશલ્ય આખું સાયકોલોજીકલ જે છે કે જેટલું સરસ પ્રતિચાર મળે જેટલું સરસ અને પ્રોત્સાહન મળે તેટલું જ વિદ્યાર્થી કામ કરવા માટે પ્રેરાય એટલે જૂથના અંતે વિદ્યાર્થીને પ્રતિપોષણ આપવાનું કદી પણ ચૂકવું નહીં અને એણે જે જવાબદારી વ્યક્તિગત લીધી હોય અને જૂથ માટે પણ લીધી હોય એ જવાબદારીને હાઈલાઇટ કરવાનું કે જેથી એને આગળ વધવા માટે એ ઉત્સાહિત રહે અને નવા કાર્યો માટે તૈયાર રહે એટલે હાઇલાઇટ કરવાથી શું થશે કે એકબીજાને બિરદાવશે જૂથના સભ્યો પણ એકબીજાને બિરદાવશે અને શિક્ષક પણ બિરદાવશે એટલે જૂથ દરમિયાન જે પણ કંઈ પ્રતિપોષણ મળે છે તેનો માત્ર ને માત્ર હેતુ સામાજિક સ્કિલને સુધારવાનો છે અને એ દરેકની વ્યક્તિગત જવાબદારીના સ્વરૂપમાં હોય છે કે કોઈક વિદ્યાર્થી પાસે કેવી સામાજિક સ્કિલ છે અને એનામાં કેવી સ્કિલ ડેવલપ કરી શકાય તો કે એ સુધારવાના સ્વરૂપમાં હોય છે અને જૂથે જે પ્રકારે સમગ્ર દરમિયાન કાર્ય કર્યું છે અથવા તો વધારાનું કાર્ય કર્યું છે કંઈક જૂથ ચર્ચા કરી છે કંઈક આંતરક્રિયા કરી છે આ બધી વસ્તુના પરિણામે જે સૌથી મોટો ફાયદો છે એ તો એ છે કે વિદ્યાર્થીનું અધ્યયન વધવાનું છે જે શિક્ષણનો મૂળભૂત હેતુ છે વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ વધારવી અને આ બધી પ્રક્રિયાના પરિણામે એની સામાજિક સિદ્ધિ પણ વિકસે છે તો આ હતો ફોર્મલ ઔપચારિક સી એલ ફોર્મલ કોઓપરેટિવ તો કે એક માળખામાં બંધાયેલું હોય કે પહેલું શિક્ષક કંઈક રજૂ કરે પૂર્વ નિર્દેશિત પૂર્વ તબક્કા ત્યાર પછી શું કરવાનું તે કે પછી જૂથ રચના જૂથ પોતાની રીતે કાર્ય કરે અને મૂલ્યાંકન થાય આ ચોક્કસ ફર્મો ઘડાયેલો હોય ત્યારે આપણે કહીએ છીએ કે ફોર્મલ કોઓપરેટિવ લર્નિંગ અસ્તિત્વમાં આવી રહ્યું છે અથવા તો એ ફોર્મલ જે કામ કરી રહેવાનું છે તે ફોર્મલ કોઓપરેટિવ લર્નિંગથી થાય છે હવે બીજું છે અનૌપચારિક સી એલ ઇનફોર્મલ સી એલ અનૌપચારિક રીતે આપણે કોપરેટિવ રનિંગ કરવાનું છે મોટે ભાગે તમે જ્યારે પાઠ આપ્યા હશો ત્યારે તમે એકબીજાની જોડી સાથે વિદ્યાર્થીઓની જોડી સાથે પેરવર્ક કર્યું હશે તો લગભગ આને ફો ઇનફોર્મલ કોપરેટિવ રનિંગ કહી શકાય આ ગ્રુપ ક્યારે અસ્તિત્વમાં આવે તો કેમ થોડી મિનિટોથી માંડીને કદાચ એકાદ પીરિયડ સુધીનું કામ કરાવવાનું હોય જૂથમાં ત્યારે ઇનફોર્મલ કોપરેટિવ રનિંગ અસ્તિત્વમાં આવે છે અહીંયા ચોક્કસ જૂથ નક્કી નથી અથવા તો હોય પણ એ લાંબા ગાળા સુધીના હોતા નથી એક તાસ પૂરતા હોય છે અથવા તો થોડી મિનિટો પૂરતા હોય છે અને આના પણ થોડા પગથિયાઓ છે તો એ પગથિયો છે સૌથી પહેલાં શિક્ષક શરૂઆતની પ્રાથમિક ચર્ચા કરશે તો કે એણે સૌથી પહેલાં તો જૂથ બનાવી દેશે કે ભાઈ તમે બે કે ત્રણ છોકરાઓ જૂથમાં હશો અને જૂથને એવું કહી દે સ્પષ્ટ સૂચના આપી દે નિશ્ચિત લક્ષ્ય બાંધી દે કે તમારે ચારથી પાંચ મિનિટમાં પ્રશ્નનો ઉત્તર આપવાનો છે અથવા તો ચારથી પાંચ મિનિટમાં સર્વસંમતિ સુધી પહોંચવાનું છે એટલે ટાસ્કનો જે હેતુ છે તે અહીંયા શિક્ષકે કહેવાનો છે અને એ ઉપરાંત વિદ્યાર્થી હવે કયા ટૉપિક વિશે ભણી રહ્યા છે અને આ પીરિયડ કઈ બાબતોને કવર કરશે એ બધી વસ્તુ પણ શિક્ષકે આ પહેલાં પ્રારંભિક ટાસ્કમાં કહી દેવાની છે અને વ્યક્તિગત જવાબદારી પણ સોંપી દેવાની છે અહીંયા પણ વિદ્યાર્થીની મૌખિક અભિવ્યક્તિ ઉચ્ચ દલીલ સર્વસંમતિ જેવા સોશિયલ સ્કિલ તો વિકસવાના જ છે કારણ કે વિદ્યાર્થી અહીંયા પણ જૂથમાં કામ કરવાનું છે એટલે પહેલાં પગારથી આમાં શિક્ષક આવી રીતે ગોલ આપી દે છે સફળતા સુધી પહોંચવા માટેનો અને એણે કેવી રીતે કામ કરવું તે વાત કહી દે છે આટલું થઈ ગયા પછી હવે બીજો પગથિયું સ્ટાર્ટ થાય છે તે છે ઇન્ટરમીડિયન્ટ ફોકસ ડિસ્કશન એટલે વચ્ચે વચ્ચે ચાલતું ડિસ્કશન એમાં શું કરશે તો કે શિક્ષક પોતાના લેક્ચરના દસ પંદર મિનિટના બે કે ત્રણ સેગમેન્ટ એટલે કે ખંડ રાખી દેશે અને આ દરેક ખંડ પછી શિક્ષક એવું નક્કી કરશે કે ચારથી પાંચ મિનિટમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાસે જવાનું છે ત્યાર પછીના જૂથના અને એની સાથે જે કંઈ ચાલ્યું છે અને જે પ્રોબ્લેમ મુકાયો છે જે હેતુ આપવામાં આવ્યો છે તેને સર કરવાનું છે એટલે એમ કહીએ તો કે આની મુખ્ય પ્રક્રિયા આ પ્રમાણે ચાલશે તો કે સૌથી પહેલાં તો દરેક વિદ્યાર્થી પોતાનો ઉત્તર તૈયાર કરે બરાબર છે એ ઉત્તર તૈયાર કર્યા પછી એ પોતાના પાર્ટનર સાથે પોતાનો ઉત્તર શેર કરશે અને પાર્ટનર એનો ઉત્તર ધ્યાનથી સાંભળશે અને હવે જે બે ઉત્તર કે ત્રણ ઉત્તર મળ્યા તો એ જોડી કે ત્રણ વિદ્યાર્થી મિત્રો એક નવો ઉત્તર બનાવશે આ ઉત્તરે બધા ઉત્તરોનું સંકલન અને એક એકબીજારોના વિચારોનું એકબીજાના વિચારોનું સંશ્લેષણનું પરિણામ હશે ધારો કે આ પ્રશ્નો કયા પ્રકારના હોઈ શકે તો કે આ મુજબના આપણે પ્રશ્નો પૂછી શકીએ તો કે અત્યારે જે રજૂ કરી છે તે બાબતનો સારાંશ રજૂ કરો અત્યારે થયેલ માહિતીની સંકલ્પના આપો અત્યારે થયેલ માહિતી માટે પ્રતિક્રિયા આપો વિચારો જો આવું હોય તો શું થાય આના પછી શું થશે આ પ્રયોગ માટે ઉત્કલ્પના બાંધો અહીં જે તમને રજૂ થયું છે તે અને પૂર્વાનુભવોને જોડીને નવી સંકલ્પના તૈયાર કરો અથવા તો પ્રેઝન્ટેશન દરમિયાન રજૂ થયેલી બાબતોનો કલ્પનાત્મક ખ્યાલ બાંધો સમસ્યાનો ઉકેલ મેળવો આવી બધી વસ્તુઓ દરમિયાન આવા બધા પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીને આપણે ઇન્ફોર્મલ કો ઓપરેટિવ લર્નિંગમાં જોતરી શકીએ છીએ અહીંયા દર્શાવ્યા છે પણ શિક્ષકે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થી આત્મવિશ્વાસ દ્વારા ઉત્તર તરફ પહોંચવો જોઈએ ન કે માત્ર ને માત્ર એકબીજાને પોતાના તર્ક જણાવીને બેસી રહે અને એની ખાતરી કરવા માટે શિક્ષક એવું પણ કરી શકે કે રેન્ડમલી બે કે ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કરી લે અને પછી એને ત્રીસ સેકન્ડ આપે કે એક મિનિટ જેટલો સમય આપે અને પછી એવું કહી શકે કે ચાલો હવે ત્રીસ મિનિટથી એક મિનિટના દરમિયાન તમારી ચર્ચાનો સારાંશ બતાવો એટલે શું થશે કે વિદ્યાર્થીને ખબર પડશે કે આ એમને એમ કામ ચાલવાનું નથી મારે ગમે ત્યારે પણ પ્રશ્નોનો ઉત્તર આપવાનો છે એટલે શિક્ષકે જે મને કામ સોંપ્યું છે મારા જૂથને કામ સોંપ્યું છે તો એ કામની એના ઉત્તરની એના સોલ્યુશનની એના લક્ષ્ય સુધી પહોંચવાની સમગ્ર પ્રક્રિયાની મને ખબર હોવી જોઈએ કે જ્યારે પણ મને બોલવા કે ત્યારે હું આસાનીથી બોલી શકું એટલે શિક્ષક રેન્ડમલી આવું પણ કરી શકે એટલે આ એમ કહી શકીએ તો આ સમય દરમિયાન મૂલ્યાંકન પણ થાય એટલે જે આપણે પહેલા જ પ્રકારમાં જોયું ને કે શિક્ષકે છેલ્લે મૂલ્યાંકન કરવાનું છે તો એ મૂલ્યાંકન પણ થઈ શકે અને સાથે મૂલ્યાંકન કર્યા પછી આપણે શું કરવાનું હોય તો કે વિદ્યાર્થીને બિરદાવવાના હોય અને છેલ્લે અંતિમ ચર્ચા તો કે અંતિમ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીએ શું વધારે સારું કામ કરવાનું છે હવે પાઠનું અંત તરફ જવાનું છે અને કે ત્યાર પછી આપણે હવે નર્વસ વિષય શું શીખવાના છે તેની બાબતોની પણ ચર્ચા કરી શકે એટલે કે અસાઇનમેન્ટ અથવા તો હોમવર્ક આપી શકે અને હવે પછી જે ત્રીજો પ્રકાર છે તે છે કોઓપરેટિવ બેઝડ ગ્રુપ આ ગ્રુપ ક્યારે અસ્તિત્વમાં આવશે કે જ્યારે લાંબા ગાળા માટે વર્ષો સુધી વિદ્યાર્થી કામ કરતા દાખલા તરીકે કોલેજનું ગ્રુપ તો કે ગ્રેજ્યુએશન માટે કોલેજનું ગ્રુપ ભેગા મળે છે તે માટેનું ગ્રુપ હશે તો તે સમય દરમિયાન પણ વિદ્યાર્થીએ આની સાથે કામ કરવાનું છે તો આ છે લાંબા ગાળા દરમિયાનનો ગ્રુપ તો એ આખું ગ્રુપ જ ત્રણ ચાર વર્ષ માટે કામ કરશે પણ પહેલી જે રજૂઆત કરીને કે હિટ્રોજીનિયસ ગ્રુપ હોવા જોઈએ તો એ બધી વસ્તુને કાળજી રાખીને અહીંયા પણ કામ કરવાનું છે એટલે આ જે કોઓપરેટિવ બેઝ ગ્રુપ કે જે લાંબા ગાળા માટે સ્થિર મેમ્બર હોવા જોઈએ હા તો આ ત્રણ પ્રકારના આપણે જૂથો જોઈએ કે સૌથી પહેલું ફોર્મલ જૂથ કે જે બંધારણ ધરાવતું હોય બીજું ઇનફોર્મલ કે એકાદ પેઢમાં અસ્તિત્વમાં આવે અને ત્રીજું જે છે તે લાંબા ગાળાનું અને એને નક્કી કરી લેવાનું લાંબા ગાળાના જૂથે કે અમારે ક્યારે મિટિંગ કરવી અમારો રોલ શું છે અમારા એજન્ડા શું છે અમારા ટાસ્ક કઈ રીતે પાર પાડવાના છે આમાં ઘણા બધા હેતુઓ હોઈ શકે પણ આ જે છેલ્લું ગ્રુપ છે એ ત્રણ ચાર વરસ માટેનું બે વર્ષ માટેનું વરસ માટે એટલે ઘણા લાંબા સમયગાળા માટેનું સહાયકારી જૂથ હોઈ શકે અને બીજી અંતિમ વાત કે આ ત્રણનો ઉપયોગ કરીને પણ એક ચોથું જૂથ હદેશવામાં આવે કે સૌથી પહેલી મિટિંગ કોઓપરેટિવ બેઝ લર્નિંગની થાય એટલે લાંબા ગાળાના જૂથની થાય પછી તાસ દરમિયાન ઇનફોર્મલી કોઓપરેટિવ લર્નિંગ આવે ફોર્મલી કોઓપરેટિવ લર્નિંગ આવે પાછો તાસનો એન્ડ કોઓપરેટિવ બેઝ ગ્રુપથી થાય તો કે આ મિક્સચર પ્રકારનું પણ ગ્રુપ છે ઇન્ટીગ્રેટેડ તો આમ આજે આપણે ત્રણ પ્રકાર અને સાથે ચોથો પ્રકાર કોઓપરેટિવ લર્નિંગનો જોયો મિત્રો આશા રાખું છું કે જ્યારે પણ તમે શાળામાં પાઠ આપવા જશો ત્યારે ઇનફોર્મલી કોઓપરેટિવ લર્નિંગ તો તમારા માટે સરળ વસ્તુ છે એના દ્વારા પણ તમે શિક્ષણ આપશો અને જ્યારે તમે શિક્ષક તરીકેની ભૂમિકા માટે જશો ત્યારે અન્ય આ ત્રણ પ્રકારોમાંથી કામ કરાવશો જ કારણ કે આજનો જમાનો એ સમાજનો જમાનો છે સમાજની સાથે જીવન જીવવાનો જમાનો છે અને વિદ્યાર્થીઓ સારામાં સારી સોશિયલ સ્કિલ ડેવલપ કરે એ જ આપણો શિક્ષણનો અન્ય હેતુ પણ છે જ આશા રાખું છું કે તમે આ રીતે કામ કરશો અને ભાવિ અભ્યાસ માટે તમને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ નમસ્તે સભા ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન